આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું મિહિર રાવલ, આપની સાથે. આપણી ચેનલ ઝી 24 કલાક ને જીવલેણ કોરોના વાયરસ અંગેના સત્તાવાર આંકડા મળ્યા છે. જી હા, અત્યાર સુધીમાં દુનિયાના 18 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ચૂક્યો છે. ભારતની આસપાસના દેશોમાં પણ કોરોના વાયરસના સત્તાવાર દર્દીઓ નોંધાયા છે. ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે કે માત્ર ચીનમાં રહેતા ગુજરાતીઓ જ નહીં, અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ માટે પણ આ વાયરસ ખતરો બની શકે. કેમ કે દુનિયાના 18 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ચૂક્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ આખી દુનિયામાં કોરોના વાયરસના 6,057થી વધારે સત્તાવાર દર્દીઓ નોંધાયા છે. કોરોના વાયરસે દુનિયામાં 132 દર્દીઓના મોત નિપજ્યા છે. અને ચોંકાવનારી વાત એ છે કે આ વાયરસની ઝપેટમાં આવ્યા પછી વ્યક્તિની બીમારી રિકવર થવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ભારતના પડોશી દેશોમાં પણ જીવલેણ કોરોના વાયરસ પહોંચી ચૂક્યો છે. આપણા પડોશી દેશ નેપાળ અને શ્રીલંકામાં કોરોના વાયરસનો એક એક સત્તાવાર કેસ નોંધાયો છે. આ સિવાય અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, હોંગકોંગ, તાઇવાન, જાપાન, સિંગાપુર અને મલેશિયામાં પણ જીવલેણ કોરોના વાયરસના સત્તાવાર કેસ નોંધાયા છે. દુનિયાભરના દેશોમાં જીવલેણ કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. ચીનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ગુજરાત સરકાર અને મોદી સરકાર રાત દિવસ એક કરી રહી છે. ત્યારે ચિંતાની વાત એ છે કે ગુજરાતીઓ બીજા દેશોમાં રહે છે ત્યાં પણ કોરોના વાયરસ પગપેસારો કરી ચૂક્યો છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્ય સરકારની સાથે ભારત સરકાર પણ સતર્ક બની છે. ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરિયાતને બચાવવા સરકાર હર સંભવ પ્રયાસમાં લાગી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ પણ સજ્જ થઈ ગયું છે. કોરોના વાયરસે ચીનની સાથે સમગ્ર વિશ્વને ચિંતામાં નાખી દીધું છે. ચીન સાથેના તમામ વ્યવહાર પણ અત્યારે કટ કરી દેવાયા છે. સાથે ચીનમાં અભ્યાસ માટે ગયેલા અનેક વિદ્યાર્થીઓને પાછા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટના 8 પરિવારો ત્યાં વસવાટ કરી રહ્યા છે. તેમણે રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે. તો અમરેલીના સાવરકુલાનો પ્રણવ વ્યાસ ચીનના જી મુસી શહેરમાં મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છે. તેના પરિવારજનોએ પણ હેમખેમ પરત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ તમામ વિદ્યાર્થી લોકોને પરત લાવવા પૂરતા પ્રયાસ કરી રહી છે. મહીસાગર, મહેસાણા, પંચમહાલના મળી 13 વિદ્યાર્થીઓ ચીનથી પરત ફરતા તેમના પરિવારજનોએ હાશકાળો અનુભવ્યો. આ તમામ વિદ્યાર્થીઓ પહેલા ઓબ્ઝર્વેશન પર રાખ્યા પછી જ તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે. જે પણ વ્યક્તિઓ ત્યાંથી આવે એમનો ડેટા પણ એ લોકો લઈ રહ્યા છે. એની ટીમ પણ એમને સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખેલા છે. ગઈકાલ સુધીમાં 10 વ્યક્તિઓ સતત એમના ઓબ્ઝર્વેશનમાં હતી. આપણું વિમાન તૈયાર છે અને આપણે મોકલીને આપણા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે પાછા લાવીશું. આ પ્રક્રિયા અમારા બધાના અત્યારના કાર્યક્રમમાં સૌથી ટોચ ઉપર છે. વિદ્યાર્થીઓના જીવ બચવા જોઈએ. વિદ્યાર્થીઓ સહી સલામત રીતે ગુજરાતમાં પાછા આવે એના માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે રહીને તમામ પ્રયત્નો કર્યા છે. આ તરફ અમદાવાદ એરપોર્ટ પર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ સતત ચેકિંગમાં લાગ્યા છે. 24 કલાકની કામગીરી દરમિયાન શંકાસ્પદ લક્ષણ દેખાતા પ્રવાસીઓના સેમ્પલ લઈ હોસ્પિટલ મોકલાયા છે. સાથે જ અમદાવાદ સહિત રાજ્યની તમામ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની સુવિધા ઊભી કરાઈ છે. હાલમાં 5-6 જેટલા બેડ સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. તમામ જે તબીબી ઉપકરણો છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સાથે જ જો કોઈ સગર્ભા મહિલા કોરોના વાયરસ ગ્રસ્ત આવે અને તેને પ્રસૂતિ કરાવવાની જરૂર પડે તો તેના માટે પણ અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને પ્રસૂતિ દરમિયાન જે કોઈ બાળક જન્મે તો તેના માટેની પણ પૂરતી વ્યવસ્થા, અદ્યતન જે તબીબી ઉપકરણો છે તેની સાથે અહીંયા તૈયાર રાખવામાં આવી છે. ઝી 24 કલાકની જીવલેણ કોરોના વાયરસ અંગેના સત્તાવાર આંકડા મળ્યા. અત્યાર સુધીમાં દુનિયામાં 18 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ચૂક્યો છે. આ આખું આ સ્ક્રીનની અંદર જે રેડ ડોટ્સ દેખાઈ રહ્યા છે તે ત્યાં આ કોરોના જે વાયરસ છે, કોરોના વાયરસનું એ એપિડેમિક ફેલાયેલું છે અને બહુ મેસિવ લેવલે ફેલાયેલું છે. એનું આઇડેન્ટિફિકેશન કરે છે આ રેડ ડોટ, જેની અંદર ટોટલ કન્ફર્મ ફિગર જે આખા વર્લ્ડની અંદર છે એ 6,057 છે, જે ઓફિશિયલી અત્યારે એ રજિસ્ટર થયેલા છે. આમ તમામ પ્રકારની તૈયારી તો કરાઈ છે, સાથે જ ભારત માટે પણ કોરોના વાયરસ એક મોટો પડકાર છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.